વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ઈંડાની ખરીદી કર્યા બાદ આમલેટ બનાવવા ઈંડું ફોડતા તેમાંથી પ્લાસ્ટિક નીકળતા ચોંકી ઉઠેલ યુવાને ઈંડાના વેપારી સમક્ષ ફરિયાદ માટે જતા વેપારીએ ઉડાટ જવાબ આપ્યો હતો જેના પગલે યુવાને મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક વિભાગમાં ફરિયાદ કરવા છતાં કોઈ પણ પરિણામ આવ્યું નથી એવો આક્ષેપ યુવાને કર્યો હતો વડોદરા શહેરના પાણી ગેટ કહાર રહેતો હિતેશ આર કહાર સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં કોન્ટ્રાક્ટરમાં ફરજ બજાવે છે ગત રાત્રિ નવમીના રોજ રાત્રે હિતેશે આ જ વિસ્તારમાં ઈંડાનું વેચાણ કરતા વેપારી પાસેથી ઈંડા ખરીદ્યા હતા ઘરે જઈને આમલેટ બનાવવાની તૈયારી શરૂ કરી હતી ઈંડા તોડતાની સાથે જ પ્લાસ્ટિક જેવું જણાવ્યું હતું જો કે જર્દી માની લઈને હિતેશે તેને તવા ઉપર રેડ્યું હતું જોકે પ્લાસ્ટિકનો ભોગ અલગ જ તરી આવ્યો હતો બીજા ઈંડાને તોડતા તેમાંથી પણ પ્લાસ્ટિકનો ભાગ મળી જ આવ્યો હતો પ્લાસ્ટિક શરીરમાં જે તો ખૂબ જ નુકસાન થઈ શકે છે આથી ઈંડાના વેપારીને જાણ કરતાં હિતેશ ગયો ઈંડામાંથી પ્રોટીન મળે આ તો પ્લાસ્ટિક નીકળ્યું તેવી જાણ હિતેશે ઈંડાના વેપારીને કરી હતી જોકે ઈંડાના વેપારીએ જવાબ આપતા વેપારી કે ઈંડા ચાઇનાથી આવી ગયા હશે ઈંડા તો મરઘી આપે છે આવો આવી ગયો હોય તો તેને નાશ કરીએ ગ્રાહકોને આપવા માટે સૂચન પણ ઈંડાના વેપારી ઇતિહાસ કહ્યું હતું જોકે વેપારીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો લોકોના આરોગ્યનો પ્રશ્નો હોવાથી ઇતિહાસ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોરાક વિભાગની જાણ કરી હતી જોકે વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી ઉલ્લેખનીય છે કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં સસ્તી અને જોખમી તથા હાનિકારક પદાર્થોની ભેળસણને કારણે જાહેર આરોગ્ય જોખમમાં મૂકવાની સાથે સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓ સર્જાઈ રહી છે મયુર ટેલર્સ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ સુરત